તાપી જિલ્લાના 7 તાલુકા સોનગઢ, વ્યારા, ઉચ્છલ, કુકારમુંડા, ડોલવણ, વાલોડ જેવા તાલુકાઓમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો. અહીં આજ દિન સુધી રસ્તાઓ નથી. આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોનો અભાવ અને દવાઓની ઘટનો પ્રશ્ન હંમેશા રહે છે. ઉકાઈ ડેમ બન્યો ત્યારથી પ્રજાને ખેતી કે પીવાના પાણીના અભાવે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છેવાડાના આદિવાસી વિસ્તારના ગામોને હજી સુધી રેવન્યુમાં નોંધણી નહીં થતા કોઈ પણ પ્રાથમિક સુવિધા કે સરકારી યોજના કે સ્કીમોનો લાભ મળતો નથી. નેટવર્કની ઘણી સમસ્યાઓને કારણે ડુંગરો ઉપર ચાલતા જઈ અને નેટવર્ક મળતા સંપર્ક થઈ શકે છે. અમારા ગામમાં ગૌલણ રસ્તો નથી, ખરા રસ્તો નથી બનાવી આપતા સરકાર, અને ચૂંટણીને આવે ત્યારે મથો આપતા છે ને રસ્તો નહીં બનાવી. અમે જે વાહન લાગે તે અમે નીકળી જાય, જીભ આવે તે જીભ માં સ્ટી આવે તે સ્ટી બોલેતા જવાના નન્ન બોલેતા આંત બહી રહેવાના. રોજગારી અને નોકરીની સમસ્યા પણ અહીં મોટી છે. 300 મેગાવોટ વીજળી આપવાના પણ દાવાઓ પોકળ સાબિત થયા છે. 1996થી સરકાર સત્તા પર બેઠી છે, તેમ છતાં 1300 વિદ્યાર્થીઓએ ટેટની પરીક્ષાઓ પાસ કરી હોવા છતાં આદિવાસીઓને અન્યાય થયો હોય તેમ ફક્ત 7 વિદ્યાર્થીઓને લેવાતા બાકીના વિદ્યાર્થીઓને નોકરી પર લેવાયા નથી. ઉકાઈ ડેમમાં વિસ્થાપિતોને કોઈ સરકારી લાભ મળતા નથી, તેમને વારંવાર સ્થળાંતર કરવું પડે છે. તેમનો આક્ષેપ છે કે સરકારે તેમના ગામોને વિકાસથી વંચિત રાખ્યા છે. અત્યારે વિકાસ સરકાર કરે છે, કઈ વિકાસ અમારે થયો નથી અત્યાર સુધી. બાથરૂમ ને બધા એમને એમ પડેલા છે, ને અમારે વિસ્થાપિત ગામો છે, છતાં કઈ કામ કરતા નથી એ લોકો. એક વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે, છતાં અમારે આ કામ થયું નથી. ટફો મૂકા નથી ને કઈ નથી, ખાલી ખાડા પડેલા છે, અને અમે જંગલમાં એવું બધું બહાર જવું પડે છે, એ અમારી તકલીફ છે. અમારે માંડવી વિધાનસભામાં આવતું છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જૂના આમલપાડા, ગાવલાન અને બુધવાડા ગામોમાં વર્ષોથી પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રસ્તાઓના અભાવે અને મોબાઈલ નેટવર્કના અભાવે મહિલાઓની ડિલિવરી કે પછી બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર તો ઠીક, પણ મોતને ભેટવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વિનાયક જાદવ, ઝી મીડિયા, તાપી. જી ન્યૂઝની વાતોને લઈને અમે જ્યારે આ ગામોની અંદર જઈ રહ્યા છીએ ત્યારે બુધવાડા અને નાના અમલપાડા કે જે ગૌલાણ, જૂના અમલપાડા અને ગૌલાણ જેની અંદર અમે આજે મત વિસ્તારોની અંદર મતદારોનો મત જાણવા આવ્યા છે. ખરેખર જોતા આ બાબતે આપણે આ ગામની અંદર લોકોને ખરેખર જે સમસ્યાઓ નડી રહી છે જેને લઈને આપણે આજે પૂછીએ છીએ કે ખરેખર શું સમસ્યાઓ છે. સાહેબ, આજે તમારા ગામની અંદર આવ્યા છે ત્યારે ખરેખર જોતા મત અધિકાર તરીકે તમારે આજે ચૂંટણીની અંદર તમે મતાધિકાર મેળવો છો, જેને લઈને ખરેખર જે તમારા ધારાસભ્યો કે જે આજ સુધી ચૂંટાઈને આવ્યા છે ને તમે ચૂંટાઈને લાવ્યા છો, ત્યારે ખરેખર જોતા શું વિકાસ કર્યો છે આપના ગામની અંદર તે જણાવશો. વિકાસના ક્ષેત્રમાં જોવા જઈએ તો આ અમે વિસ્થાપિત થયેલા ગામો 1967-68 આજ દિન સુધી અમારો રસ્તો મુખ્ય રસ્તાથી ગૌલાણ બુધવાડા સુધી બન્યો જ નથી, અને ચોમાસા દરમિયાન તો આ જો રોડ સુધી જવું હોય તો ઘણી તકલીફો પડે છે. ઘણા કેસો એવા પણ બન્યા છે કે ખરેખર રસ્તે સુધી લઈ જતા અથવા તો બીમાર વ્યક્તિને પહોંચાડતા, રસ્તે સુધી પહોંચાડતા, દવાખાના સુધી લઈ જતા મૃત્યુ પણ પામી ગયા છે. તો વિશેષ આજ દિન સુધી વિકાસના ક્ષેત્રમાં ગણવા જઈએ તો રસ્તાની સુવિધા જે અગ્રીમતા હોવી જોઈએ એ આજ દિન સુધી બની શકી નથી, અને બીજી બાજુ કે પ્રાથમિક આરોગ્યની સુવિધા પણ એટલી દરજ્જે નથી. એના કારણે જે સમયે જે પ્રાથમિકતાની સુવિધાને માટે અથવા તો આરોગ્યને લગતા તમામ બાબતને માટે અમારે ઘણે દૂર સુધી 30 કિલોમીટર જેટલે અમને દૂર ચાલી જવું પડે છે. નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ઘણી વખત સ્ટાફની હોય, દવાની હોય અને ડોક્ટરો ન હોવાને કારણે અમને લાંબે દૂર સુધી જે સારવારને માટે જવું પડે છે. અને બીજી બાબત જોવા જઈએ તો ખરેખર આજ દિન સુધી અમને અહીં આ ગામની અંદર કે ઉકાઈ ડેમ બન્યો અને અમને આ પાણીની સુવિધા મળી નથી, અને આજ દિન સુધી ગામો રહેવાન્ય પણ થયા નથી.
અને એના કારણે અમે દરેક સરકારી જે લાભો મળવા જોઈએ, રસ્તાથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને કે બીજા નેટવર્કનો બી ઘણો પ્રોબ્લેમ, એ પણ અમારે કશે ફોન કરવાનો, એકબીજા સાથે વાતચીત કરવાનું હોય અથવા તો એ કરવાનું હોય, તો અમારે અહીંથી કિલોમીટર કે બે કિલોમીટર દૂર જઈને અમને ફોન પર વાત કરવી પડે. અને કોઈક પ્રસંગ અથવા તો દુઃખદ ઘટના બને અથવા તો કંઈક બીમાર પડે તો એના માટે પણ ઇમરજન્સી 108ને ફોન કરવો હોય તો અમને એક કિલોમીટર દૂર ટેકરા પર ચડવું પડે અને ત્યાર પછી ત્યાંથી નેટવર્ક પર રહીને અમને ફોન કરવું પડે. અમે પણ એક પીટીસી કરેલા વ્યક્તિ છે, એમએ કરેલા વ્યક્તિ છે. ભાજપ સરકાર જ્યારે 1996 માંથી ભાજપ સરકાર બેઠો છે ત્યારથી આખા આદિવાસીને ભરતીમાં બંધ કર્યા છે. અત્યારે હમણાં પણ હાલમાં જોવા જઈએ તો જે 1300 વ્યક્તિનો જે ભરતી હતી એ સ્ટેટની પરીક્ષા પાસ કરેલી છે, છતાં પણ એ લોકોએ આદિવાસીની અંદર ફક્ત કેટલા 60 વ્યક્તિ લીધેલા છે એ લોકોએ, અને આખા ઉચ્ચતર વર્ગના વિદ્યાર્થીઓ ભરતી કરી લીધેલી છે. આ બાબતે જોઈએ આજે પીટીસી થયેલા આટલા સ્નાતક વિદ્યાર્થીઓ તરીકે કે એમનું જે શિક્ષણ થઈ રહ્યું છે અને ખરેખર ભણ્યા ગણ્યાની અંદર ગણાવવા માંગે છે અને ખરેખર જે જણાવી રહ્યા છે કે ખરેખર આજ સુધી આદિવાસી વિસ્તારની અંદર જ્યારે અન્યાય થઈ રહ્યો છે શિક્ષણ બાબતે અને ખરેખર રોજગારી આપવાનું કહીને પણ આજે સરકારે રોજગારી આપી નથી અને આ જે રોજગારીને લઈને આજે જુવાન છોકરાઓ જ્યારે હાલત કથળી ગઈ છે અને શિક્ષણ ક્ષેત્રે પણ એ લોકોનું જ્યારે નાના છોકરાઓથી લઈને શિક્ષણ ક્ષેત્રે પણ સ્કૂલો નથી, આ નથી, તે નથી, હવે એને લઈને ખરેખર વિદ્યાર્થીઓ શિક્ષણથી પણ વંચિત રહેવા પામ્યા છે. જ્યારે સ્નાતક વિદ્યાર્થીઓ છે ને એને લઈને આજે રોજગારીનો બી બહુ મોટો પ્રશ્ન છે, તો એ બાબતે ખરેખર જોતા સરકારે આ તરફ ધ્યાન આજ સુધી દોર્યું નથી. હવે આ ગામની પરિસ્થિતિની અંદર આપણે બીજી બાજુ જોઈએ તો બહેનોને શું સમસ્યાઓ છે એ આપણે બહેનોને પૂછીએ. શું કહેવા માંગો છો બેન કે તમારા ગામની અંદર ખરેખર સરકારે મહિલાઓને લઈને શું વિકાસ કર્યો છે કે મહિલાઓને માટે શું યોગદાન આપ્યું છે સરકારે? એટલે 1-1.5 કલાક સુધી અમારે ત્યાં ઉભા રહેવું પડે, એટલે પછી જે બીમાર વ્યક્તિ હોય કે પછી એએનસી લઈ જવું હોય તો અમે ત્યાં બી અમુક વખત સ્થળ પર ડિલિવર થઈ જાય, એવું બી સમસ્યા થઈ જાય. અમુક બીમાર વ્યક્તિને લઈ જઈએ તો અમે રસ્તા સુધી અમે આવી નહીં પહોંચીએ, તમારા ગામ સુધી રસ્તે લઈ આવો, લઈ જવા માટે અમે વાહન હોય તો પછી ડ્રાઈવર કોન્ટ્રાક્ટર ડ્રાઈવર નહીં હોય, ડ્રાઈવર હોય તો પછી વાહન નહીં હોય, એવી સમસ્યા અમને થાય. આપ શિક્ષણ બાબતે શું સમસ્યા છે કહેશો? અમારા જુમના અમલપાડા ગામ છે, એમાં ગૌલાન થયું છે, આમાં શિક્ષકો બી બે જ છે અને ઓરડા ખેતે બી બે જ છે, એમાં 1-5 ધારણ સુધી વર્ગ છે, પણ શિક્ષકો બે ને હોવાને લીધે શિક્ષણ બરાબર બાળકોને મળતું નથી. અને પાછા આપણે આંગણવાડીના બી જોવા જઈએ તો આંગણવાડી મકાનને બાંધેલું છે પણ એમ ઘરની અંદર છે એટલે કોઈને ખબર નહીં પડે કે આંગણવાડી મકાન છે, એટલે શિક્ષક આંગણવાડી બી બંધાવવી જોઈએ, જગ્યા જોઈએ, નિશાળનો બી એક અમારો જમીન ફાળવવી જોઈએ સરકારે. અને અમારો આરોગ્ય કેન્દ્રમાં બી એમ સબ સેન્ટરે અમારા ગામમાં એમ તો મંજૂર કરે છે પણ જગ્યા ના હોવાથી આજ સુધી સબ સેન્ટર બી બન્યું નથી. અને લોકોને આવવા જવામાં કે શિક્ષણમાં કે પછી આરોગ્ય રીતે કે પછી સમસ્યા, એટલે ઘણી બધી સમસ્યા અમને આ ગામમાં જોવા મળે છે. જ્યાંથી આ સરકાર આવી છે ત્યારથી વિકાસ આ નિશાળનું કે પછી આરોગ્યનું કે પછી આ પ્રાથમિક આરોગ્ય એટલે પાણીનું છે કે પછી ગમે તે વિકાસ વિકાસ કહેતા છે પણ વિકાસ લોકોનો થયો નથી, આજ સુધી લોકોનો વિકાસ થયો નથી. જોવા જઈએ તો આ નેટવર્કને લીધે બી ઘણી સમસ્યા થાય છે અમને. આરોગ્યને લઈને શું કહેવા માંગશો તમે? આરોગ્યની અંદર ચલો ભાઈ કે કોઈક માંદું પડ્યું સાજું પડ્યું જેને લઈને ખરેખર તમારો ફોન નથી લાગતા, તમે કહો છો નેટવર્ક નથી, તો એને લઈને તમે ગામ સુધી સોનગઢ સુધી કે વ્યારા સુધી કેવી રીતના પહોંચી શકો છો અને દર્દીને કેવી રીતના પહોંચાડી શકો છો? અમે જ્યારે નેટવર્કને સમસ્યાને લીધે જ્યારે અમે 108ને ફોન કરીએ તો 108 કે સોનગઢમાં નથી તો પછી વ્યારાથી મોકલીએ કે પછી જામખડીથી મોકલીએ કે પછી માંડવીથી મોકલીએ એમ કે તો અમને કોઈ વખતે તો અહીંયા ગામમાં બી ડિલિવરી થઈ જાય. સરકાર એમ કહેશે કે હોમ ડિલિવરી થવી નહીં જોઈએ એમ કે, પણ અમે જ્યારે
એકસઠ ને ફરકે તો સમય પર નહીં આવતી હોય તો હોમ ડિલિવરી થવાની જ છે. જ્યારે નોંધણી કરવા જઈએ ત્યારે તલાટી ફાઈન ત્યારે પૂછે કે તમે ડિલિવરી ક્યાં થઈ, સીએસસીમાં થઈ કે પીએસસીમાં કે પછી ગામમાં થઈ, એ પહેલો પ્રશ્ન તલાટીનો હોય છે. એટલે નોંધણી કરવા માટે બી બાળકો ઘણા વંચિત રહી જાય છે અને શિક્ષણમાં બી ઘણા ફીને લીધે બહાર શિક્ષણ જવું પડે તો બાળકો અહીંયા વાહનની હોય તો વાહનને અપડાઉન કરવા માટે બસ હોય તો બસને લીધે સોનગઢ સુધી 30 કિલોમીટર વાહન પોતે વાહન કરીને જવું પડે.